પરંતુ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે
વ્યક્તિ બાદબાકી સંક્રમી હોતી નથી. શું કહે છે કે જેમ સરવાળા માટે સંક્રમી હોય છે આ બધી સંખ્યાઓ માટે સરવાળો સંક્રમી છે, પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સંક્રમી હોતી નથી. તો એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે કે સંક્રમી નથી, શું કામ સંક્રમી નથી, એટલે કે જ્યારે ગણમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે જવાબમાં શા માટે ફેરફાર થઈ જાય છે. તો અહીંયા એક પહેલું એક્ઝામ્પલ છે 5 - 3, લખી લેવાનું છે કેમ કે આ તમને ચેપ્ટરમાં બધી આ આગળ કામ આવશે. થેન્ક યુ.